विषय छे सामाजिक विज्ञान पाठ छे 5 शांति की शोध में बुद्ध अने महावीर। बुद्ध એટલે गौतम बुद्ध અને महावीर એટલે महावीर स्वामी। भाग 1 तो आज આપણે નવા ચેપ્ટર ની શરૂઆત કરવાની છે। ચેપ્ટર છે 5 શાંતિ ની શોધ માં गौतम बुद्ध અને महावीर स्वामी। तो आ બે વ્યક્તિઓ એવી વ્યક્તિઓ હતી કે જેણે પોતાના जीवन नो त्याग करी अने एक सन्यासी जीवन धारण करे छे। अने ए सन्यासी जीवन द्वारा तेओ आपने विविध प्रकारना उपदेशो आपे छे। तो आ बे व्यक्ति विषे गौतम बुद्ध अने महावीर विषे आपणे आ चेप्टर नी अंदर समझवानुं छे। तो एमां आजे आपणे गौतम बुद्ध विषे चर्चा करीशुं के गौतम बुद्ध छे एनो जन्म क्यां थयो हतो, तेमनी माता पितानुं नाम शुं हतुं, પછી તેમના લગ્ન થાય છે તો પત્નીનું નામ અને તેના પુત્રનું નામ શું હતું, તેના વિશેની ચર્ચા છે। આપણે આ ગૌતમ બુદ્ધના વિશેની ચર્ચા આપણે આ વિડિયોની અંદર કરવાની છે। તો આપણે જોઈએ કે ગૌતમ બુદ્ધ, તો આપણે જે ચર્ચા કરવાની છે તેને કહેવાય છે પ્રારંભિક જીવન, બરાબર છે। તમને ટૂંકમાં એમ પૂછાય કે ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવન વિશેની માહિતી લખો, તો તમારે તેમાં માત્ર આ વિડિયોમાં જે આપણે ચર્ચા કરીશું તે તમારે લખવાનું થાય। માત્ર શેની વાત કરેલી છે તેના પ્રારંભિક જીવનની, પછી આગળ આપણે વિડિયો જોશું તો તેમાં એનું ગૃહ ત્યાગ સંન્યાસી જીવન એ રીતે અલગ અલગ ટોપિક આવશે, પરંતુ આજે આપણે તેમના પ્રારંભિક જીવન વિશેની ચર્ચા કરીએ। ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે, ગૌતમ બુદ્ધે છે એ કયા ધર્મને સૌથી વધુ આપેલું આપણને માહિતી આપેલી છે? ગૌતમ બુદ્ધે સૌથી વધારે બૌદ્ધ ધર્મ વિશે માહિતી આપેલી છે। કયા ધર્મ વિશે? બૌદ્ધ ધર્મ વિશે। યાદ રાખવાનું છે અત્યારે તો આપણે ખાલી ગૌતમ બુદ્ધ વિશે વાત કરીએ છીએ, પછી એની બધી વાત પછી પછી મહાવીર સ્વામી આવશે, પછી એની બધી ચર્ચા કરીશું, તો બંનેની ચર્ચા ભેગી થશે ત્યારે આગળનું થશે। એટલે યાદ રાખવાનું છે કે ગૌતમ બુદ્ધે છે કયા ધર્મને ઉત્તેજન આપેલું? બૌદ્ધ ધર્મને। તો આ ધર્મને જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો શું કીધેલું છે આ માહિતી બૌદ્ધ ધર્મને તમારે સમજવો હોય તો એના માટે કેટલીક કથાઓ અને તેના માટે કેટલાક ગ્રંથો લખાયેલા છે, જે ગ્રંથોને શું કહેવામાં આવે છે? ત્રિપિટક। શું? ત્રિપિટક, બરાબર। ત્રિપિટક એટલે કે ત્રિપિટક એટલે કે ત્રણ પ્રકારના ગ્રંથ જેના નામે લખેલા છે, કે પહેલું છે શ્રુતપિટક, બીજું છે વિનયપિટક અને ત્રીજું છે અભિધમ પિટક, બરાબર। તો આવી રીતે ત્રિપિટક દ્વારા આ બૌદ્ધ ગ્રંથો દ્વારા ત્રણે ત્રણ શું છે? બૌદ્ધ ગ્રંથો છે। તો આ બૌદ્ધ ગ્રંથો દ્વારા આપણે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશેની જાણકારી મેળવી શકીએ છીએ। તો આ ગ્રંથો દ્વારા આપણે શું થાય છે? ઘણી માહિતી મળી આવી છે ભારતમાં। હવે આપણે જોઈએ કે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો, તો ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું। ક્યાં આવેલું હતું? હિમાલય ક્ષેત્રમાં, જ્યાં આપણો ભારતની અંદર જ્યાં હિમાલય આવેલો છે ત્યાં, કઈ જગ્યાએ? નેપાળની તળેટીમાં, એટલે કે નેપાળનો જ્યાં નેપાળ છે તેના નીચાણવાળા ભાગમાં શું હતું? કપિલવસ્તુ નામનું એ રાજ્ય હતું। કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા હતા। કપિલવસ્તુ રાજ્યની અંદર જે ક્ષત્રિયો રહેતા એને કયા નામથી ઓળખવામાં આવતા? શાક્યોના નામથી ઓળખવામાં આવતા, એટલે કે તે શાક્ય ગણાતા, એ એક જાતિ છે, બરાબર છે। તો ત્યાંના ક્ષત્રિયો છે એ શાક્ય કહેવાતા હતા। કપિલવસ્તુનું ગણ રાજ્ય હતું। કપિલવસ્તુને કેવું રાજ્ય ગણવામાં આવેલું હતું? ગણ રાજ્ય। ગણ રાજ્ય એટલે કે એક નાનું એવું રાજ્ય, તો એક ગણ રાજ્ય ગણેલું હતું, જેમાં બધા શું થતા? સમૂહમાં સાથે રહેતા હતા, એક રાજ્યની અંદર બધા રહેતા હતા। આ ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા। કોણ હતું? જે આ કપિલવસ્તુ હતું એ કેવું રાજ્ય હતું? ગણરાજ્ય હતું, અને આ ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા। શુદ્ધોધન કોણ હતું? આ ગૌતમ બુદ્ધના પિતા। કોણ છે શુદ્ધોધન? શુદ્ધોધન એ ગૌતમ બુદ્ધના પિતા હતા। શુદ્ધોધનના પત્ની મહાદેવી હતા। કોણ હતું? મહાદેવી પત્ની હતા, શુદ્ધોધનના પત્ની એટલે કે મહાદેવી। તો આ મહાદેવી છે એ ગૌતમ બુદ્ધના શું થાય? માતા, બરાબર। તો તમને નામ પૂછાય કે ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું, તો તેના પિતાનું નામ હતું શુદ્ધોધન, અને માતાનું નામ હતું, ગૌતમ બુદ્ધની માતાનું નામ હતું મહાદેવી।
गौतम बुद्ध नो जन्म ईस्वीसन पूर्व 566 માં સુદ્ધોધર અને મહાદેવીના ઘરે થયો હતો. તેમનો જન્મ ક્યાં થયો હતો? ઈસવીસન પૂર્વ 566 માં સુદ્ધોધર અને મહાદેવીના ઘરે થયો હતો. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. શું એનું નામ હતું? સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, તેને સિદ્ધાર્થ નામથી ઓળખતા. જન્મના થોડા દિવસ બાદ માતા મહાદેવીનું મૃત્યુ થયું, તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું. શું કરે થયું? જ્યારે ગૌતમ બુદ્ધનો જન્મ થાય છે પછી થોડા દિવસ બાદ તેમની માતા જે હતી, કોણ હતી? તેમની માતા મહાદેવી. તો અહીંયા મહાદેવીનું શું થઈ જાય છે? અવસાન થઈ જાય છે. તો હવે આ ગૌતમ બુદ્ધનું પાલન પોષણ એક વ્યક્તિ છે કરે છે, કોણ? ગૌતમી મહાપ્રજાપતિ. બરાબર, ગૌતમી મહાપ્રજાપતિએ શું કરેલું? તેમનું પાલન પોષણ કરેલું, એટલે તે તેની શું ગણાય છે? પાલક માતા ગણાય છે. બરાબર, તમને પરીક્ષામાં પૂછાય કે ગૌતમ બુદ્ધની પાલક માતા કોણ હતી? તો ગૌતમી મહાપ્રજાપતિ. બરાબર, અને તેમની સાચી માતા હતી તો એ હતી મહાદેવી. નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલ હતા. બાળપણથી જેને શું આપવામાં આવેલું હતું? તેને શિક્ષણ અને જ્ઞાન બંને આપવામાં આવેલા હતા, તેથી તે બાળપણથી શિક્ષણ અને જ્ઞાન મેળવતા થયા હતા. કપિલવસ્તુની આજુબાજુમાં આલાર કલામ નામના સંતનો આશ્રમ હતો. સંતનું નામ શું હતું? આલાર કલામ એ નામના સંતનો એક આશ્રમ હતો. ક્યાં હતો? જ્યાં કપિલવસ્તુનું જે રાજ્ય હતું, ગણરાજ્ય હતું, તેની બાજુમાં એક આશ્રમ હતો. તે આશ્રમ ની અંદર સંત હતા, તો એ સંતનું નામ હતું આલાર કલામ. આલાર કલામ તેમના ગુરુ હતા. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા. આપણે સ્વાભાવિક છે કે સિદ્ધાર્થને શું હતું? બાળપણથી જ શિક્ષણ અને જ્ઞાનનો શોખ હતો, શિક્ષણ અને જ્ઞાન મેળવવાનો શોખ હતો, તેથી તે શું કરવા જાય છે? આશ્રમમાં શિક્ષણ અને જ્ઞાન મેળવવા જાય છે. કોની પાસે? આલાર કલામ પાસે, જે તેમના શું હતા? ગુરુ હતા. સિદ્ધાર્થ આશ્રમમાં ધ્યાન ધરતા હતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા. શું થાય છે? જે આ સિદ્ધાર્થ છે એ જ્ઞાન અને શિક્ષણ મેળવવાનો શોખ હતો, સાથે એવી વાતો કરવા લાગે છે કે મારે સમાધિ લેવી છે, મારે સંન્યાસી બનવું છે. તો આવી એની ચર્ચા સાંભળીને તેમના પિતા શું થાય છે? ખૂબ જ ચિંતિત થાય છે કે આ સિદ્ધાર્થ છે એ સંન્યાસી તો નહીં થઈ જાય ને. તેને શું લાગે છે? કે સિદ્ધાર્થ છે એ આશ્રમમાં જાય છે, સંતો સાથે રહે છે, એ સંન્યાસીની સમાધિની બધી ચર્ચા કરે છે. તો તેના પિતા ચિંતિત થાય છે કે આ સિદ્ધાર્થ છે એ સંન્યાસી તો નહીં થઈ જાય ને. બરાબર, તેઓ એને પ્રશ્ન થાય છે. પછી આગળ જોઈએ, સિદ્ધાર્થના યુવા અવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા. તેના પિતા શું કરે છે? તેની યુવાનીમાં જ, યુવા અવસ્થામાં શું કરી દે છે? તેમના લગ્ન કરી દે છે. તો એ તેમના લગ્ન છે કોની સાથે થાય છે? તો સિદ્ધાર્થની પત્નીનું નામ યશોધરા હતું. કોની સાથે લગ્ન થયા હોય? યશોધરા સાથે. તેમનો એક પુત્ર પણ હતો, તેનું નામ હતું રાહુલ. સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું? રાહુલ. બરાબર, તો ખાસ તમારે જે કઈ નામ આવેલા છે એ નામ યાદ રાખવાના છે કે સિદ્ધાર્થના પિતાનું નામ સુદ્ધોધર, માતાનું નામ મહાદેવી, પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ, પછી ગુરુનું નામ આલાર કલામ. બરાબર, તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો.